हेलो फ्रेंड्स, ગઈકાલે જે આપણે એક ગૂગલ મીટ પર મળ્યા એ અનુસંધાને એ મેસેજ ફરીથી સેજ રિવાઇઝ કરી દો, જેથી કરી કાલ જે વિદ્યાર્થી મિત્રો જોડાયા નથી એ લોકો એ સૂચનાને થોડું ધ્યાનથી લે અને પોતાનું રિઝલ્ટ જે છે એ વધારે સારું અને એમાં પોઝિટિવ રિપ્લાય રિઝલ્ટ જનરેશન હાઉ ટુ ગેટ ગુડ માર્ક્સ બરાબર હાઉ ટુ મેનેજ સ્ટડીઝ આવી ઘણી બધી ઝીણી ઝીણી બાબત જે છે એને આપણે ધ્યાનમાં લેવી જરૂરી છે. જે કાલની મિટિંગમાં સૂચના અપાઈ મુજબ પહેલી બાબત એ છે કે સિલેબસ, તો એની માટે મેં ચર્ચા કરી લીધી છે તમારી સાથે પહેલાં પણ. અત્યારે જે યુનિટ કરીએ છીએ બોર્ડમાં આપણે નથી, પરંતુ એઝ અ પાર્ટ ઓફ સિલેબસ આઈ એમ ગોઈંગ ટુ ક્લિયર ઓલ ધ યુનિટ્સ. ઓકે, કારણ કે આ યુનિટમાંથી આપણે ગ્રામરના ટોપિક જે છે એ તો જોવાના જ હોય છે. તો એ ગ્રામરના ટોપિક જે છે એ તમને પાછો એ આઈડિયા નહીં આવે કે સર યુનિટ કરાવે છે એ યુનિટ અલગ છે ગ્રામર અલગ છે. પરંતુ જ્યારે ત્યારે ગ્રામરના કોઈ ટોપિક યુનિટની અંદર આપણી સામે હાઈલાઇટ થતા હોય છે ત્યારે હું તમને એ બાબત કહું છું. એનો મતલબ એવો થયો કે યુનિટ જે છે એ ગ્રામર સાથે રિલેટેડ છે બરાબર, અને યુનિટ પણ એ રીતના જ બધા ડ્રાફ્ટ કર્યા છે કે જેમાં ઓવરઓલ ગ્રામર છે એ ગુણ થયેલું છે. તો એ રીતના યુનિટ એ રીતના આપણી માટે અગત્યના છે દરેકે દરેક. ઓકે, તો યુનિટને માત્ર આપણે એક પાર્ટ ઓફ સ્ટડી તરીકે નહીં લેતા બરાબર છે, વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ અવર ગ્રામર એ રીતના આપણે જોશું અને એમાંથી દરેકે દરેક ટોપિક જે જે ગ્રામરના આવતા હોય એ આપણે સોલ્વ કરીશું. તમારી પાસે પહેલાં સૌથી મોટો ઘણાને એ પ્રશ્ન છે કે સાહેબ ડબલ્યુ એચ ક્વેશ્ચન મીન્સ કે પેરેગ્રાફને આધારે પ્રશ્નોના જવાબ લખવાના આવે છે તો એ કઈ રીતના લખવા. ઓકે, તો એના માટે જે સૂચન છે એવું છે કે પહેલાં જે પેરેગ્રાફ આપ્યો છે તમારી સામે એ યુનિટનો જ છે અને એ યુનિટ જે છે 1-6માંથી જ આવવાનું છે. તો 1-6 યુનિટ જે છે એ વેલ પ્રિપેર આપણે કરવા પડે પહેલાં બરાબર. ત્યારબાદ એક પેરેગ્રાફની નીચે બે પ્રશ્ન છે તો એ બે પ્રશ્ન આપેલા છે એનું આપણે સોલ્યુશન કેમ લાવવું, એનો જવાબ કેમ લખવો. સામાન્ય રીતના વિદ્યાર્થીઓ જે છે એ પેરેગ્રાફમાંથી બેઠે બેઠી લાઈન લખી નાખે છે, તો એ રીતના જવાબ લખવાથી આપણને પૂરા માર્ક મળતા નથી, ઘણીવાર તો કંઈ પણ ન મળે એવું બને. તો તમારે એમાં શું કરવું પડે? તો જવાબ જે છે તમારે તમારી રીતના ડ્રાફ્ટ કરવો પડે. ખાસ કરીને જ્યારે ડબલ્યુએચ ક્વેશ્ચન જે છે તો એ ક્વેશ્ચન જે છે એમાં જ પહેલાં તો તમારો જવાબ છુપાયેલો છે એ તમને ઓળખતા આવડી જવું જોઈએ. વોટથી પ્રશ્ન પૂછ્યો છે તો મેં તમને ડબલ્યુએચ ક્વેશ્ચનમાં સમજાવ્યું કે વોટથી ક્વેશ્ચન પૂછાય છે, તો એનો મતલબ એવો થયો કે કાં તો તમને ક્રિયા પૂછી છે અને કાં તો કર્મ પૂછ્યું છે. તો તમારે જે પ્રશ્ન છે એ સમજી અને ઉપર જે જવાબ પેરેગ્રાફમાંથી ગોતવાનો છે એમાં પહેલાં પ્રશ્નમાંથી જે ડબલ્યુએચ શબ્દ છે એ રિમૂવ કરવો અને પછી જે સેન્ટેન્સ તમારી સામે છે એ પ્રશ્નાર્થ હશે એને વિધાન વાક્યમાં ફેરવો, એફર્મેટિવ બનાવો એને બરાબર છે. હવે એને એ રીતના તમે વિધાન વાક્યમાં ફેરવશો એટલે એ વિધાન વાક્ય તૈયાર થઈ ગયું. દાખલા તરીકે વોટ વોઝ શુભાંગી આસ્કિંગ, પહેલા રિમૂવ કરી નાખીશ બરાબર. તો જવાબ કઈ રીતના તૈયાર થાય? તો વોટ વોઝ શુભાંગી આસ્કિંગ છે તો આન્સરની શરૂઆત શુભાંગી વોઝ આસ્કિંગ, શુભાંગી વોઝ આસ્કિંગ. એટલે સમજવા પ્રયત્ન કરજો, સેન્ટેન્સ તમે લખો વોટ વોઝ શુભાંગી આસ્કિંગ, આ રીતના પ્રશ્ન લખ્યો છે. હવે વોટને દૂર કરો તો તમારી સામે સેન્ટેન્સ રહેશે વોઝ શુભાંગી આસ્કિંગ. હવે ત્રણ શબ્દ તમારી સામે છે વોઝ શુભાંગી આસ્કિંગ, એ વાક્ય છે પ્રશ્નાર્થ છે બરાબર છે. તો એને વિધાન વાક્યમાં ફેરવવા માટે તેને સબ્જેક્ટ આગળ લેવું પડે એટલે શુભાંગી સબ્જેક્ટ છે. તો શુભાંગી વોઝ આસ્કિંગ અબાઉટ,
બરોબર શુભાંગી વોઝ આસ્કિંગ એટલે પહેલા એ પ્રશ્નાર્થ વાક્ય છે એમાંથી જ આપણે જવાબની શરૂઆત આ રીતના કરવાની છે કારણ કે ઘણા વિદ્યાર્થીઓ તો એ ડબલ્યુએચ શબ્દથી જવાબની શરૂઆત કરે છે તો એ બાબત પહેલી ઇનિશિયલી આપણે પહેલી સુધારો કરવા જેવી છે કે શુભાંગી વોઝ આસ્કિંગ પ્રશ્નનો જવાબ આપીએ છીએ ત્યારે પ્રશ્નમાંથી જ જવાબની શરૂઆત કરવાની છે ઓકે પ્રશ્નમાંથી જ જવાબની શરૂઆત કરવાની છે પ્રશ્નથી નહીં તો એ બાબતે એક ધ્યાનમાં લેવી કોઈ પણ ડબલ્યુએચ શબ્દ છે એને દૂર કરી અને આપેલું જે બાકીનું સેન્ટેન્સ છે એને વિધાન વાક્યમાં ફેરવવાનું અને પછી જે જવાબ છે ઉપરના પેરેગ્રાફમાં ગોતવાનો હવે ઉપરના પેરેગ્રાફમાં મળશે ત્યારે એમાં પ્રથમ પુરુષ અને બીજા પુરુષના સર્વનામ છે પ્રથમ પુરુષના અને બીજા પુરુષના સર્વનામ છે એટલે કે એ ડાયરેક્ટ છે એને તમારે ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરવું પડે એટલે કે પ્રથમ પુરુષ અને બીજા પુરુષના સર્વનામ હોય તો તમારે એને ત્રીજા પુરુષમાં કન્વર્ટ કરવા પડે એ એક વચન છે તો એક વચનમાં બહુવચન છે તો બહુવચનમાં તમને માર્ક મળવા માટે ઓકે તો ક્વેશ્ચન આન્સરમાં એક આ બાબતની થોડી તૈયારી કરો અને પ્રેક્ટિસ થોડી કરશો એટલે તમને આઈડિયા આવી જ જશે કે આપણે કઈ રીતના એ કામ કરી શકશો ઓકે બાકી જે તે ગ્રામરના ટોપિકમાં તો હું તમને સમજાવતો જાઉં છું પણ આજે ફરીથી એકવાર એ બાબત કારણ કે હવે આપણી એક યુનિટ આપણી એક કસોટી આવે છે એક્ઝામ આવે છે એ એક્ઝામને અંતર્ગત આપણે આ બધી પ્રિપેરેશન કરવી પડશે ઓકે પછી તમારે ખાસ કરીને આ બધું કરવા માટે પ્રેક્ટિસ કરવા માટે તમારી પાસે જે વર્કશીટ છે યુ હેવ ટુ યુઝ મોર ઓફ ધેટ એનો તમારે ભરપૂર ઉપયોગ કરવો પડે એ તમને આપે છે એ સાચવીને મૂકી નથી દેવાની બરાબર એ આપણને એટલા માટે આપવામાં આવે છે કે આપણે એમાંથી પ્રેક્ટિસ કરીએ તો એમાંથી મેક્સિમમ પ્રેક્ટિસ કરો અને એ પ્રેક્ટિસ કરશો ત્યારે તમારી સામે અમુક પ્રશ્નો આવશે અમુક ડાઉટ આવશે અમુક બાબત નહીં સમજાય એવું બનશે તો એવું નથી સમજાતું તો એ મને પૂછી લઈએ બરાબર હું તમને એનો રિપ્લાય આપીશ બરાબર જે જે સ્ટુડન્ટ્સ પ્રશ્ન પૂછે છે અને એનો રિપ્લાય મળે છે તો તમારો કોઈ પણ પ્રશ્ન હોય એ ડિસ્ક્રિપ્ટિવ હોય તોય મળશે બરાબર છે એનો કોઈ ઇસ્યુ જ છે નહીં તમારે એમ જ સમજવાનું છે કે આપણી સામે ટીચર છે તમને એનો જવાબ મળશે તાત્કાલિક એટલે એ બાબતની થોડી તૈયારી રાખો કારણ કે આપણે SSCમાં છીએ અને SSCમાં આપણે રિઝલ્ટ લાવવાનું જ છે એની હા બરાબર ભાઈ હું કરું વી વોન્ટ ગુડ રિઝલ્ટ તો એ બાબતને થોડી ધ્યાનથી લેવી આપણે અધરવાઇઝ શું થશે કે પાસિંગ માર્કનું કોઈ મહત્ત્વ એવું ખાસ નથી પાસિંગ માર્કનું એવું મહત્ત્વ સેજ નથી પછી તમે નેક્સ્ટ સ્ટાન્ડર્ડમાં તમારે જે સ્ટ્રીમ પસંદ કરવી છે ન કરી શકો તો પછી ત્યારે કોરોનાને આપણે દોષિત ન ઠેરવી શકીએ બરાબર આપણે જ કરવું પડશે કોરોનાને કારણે મારા ઉભું થયું તું અમારું વર્ષ બગડ્યું એવું બીજા ઉપર આપણે કોઈ બાબતના આક્ષેપો લગાડવાના નથી આપણે તો આપણી રીતના હાલવું તમારે પડશે હાલવાની ફરજ તમારી છે બરાબર છે અમે તમને માત્ર માર્ગ બતાવશું કે અહીંથી જા ભાઈ બરાબર છે કે બેન અહીંથી જા એ માર્ગદર્શન અમારું રહેશે હાલવું કોને પડશે યુ હેવ ટુ વોક તમારે જ ચાલવું પડશે પૂછીને બેઠા રહેશો તો મંઝિલ નહીં મળે ઓકે તો એ રીતના યોગ્ય માર્ગદર્શન આધારે તમે તમારું વર્ક ચાલુ કરો અને સારા એવા માર્ક લાવો ઓકે ચાલો હવે યુનિટમાં આગળ વધીએ આપણે યુનિટમાં આપણે જોયું શુભાંગી અને દેવાંગી વચ્ચે ઘણા બધા સંવાદો થયા ઘણા બધા પ્રશ્નો અને ઘણી બધી ઇન્ફોર્મેશન આપણી સામે ક્લિયર થઈ બરાબર છે જેમાં સ્પેરોથી ચાલુ કરી સ્પેરો ટેલર બર્ડ ઓકે ત્યારબાદ આગળ વધ્યા તો આપણને હોર્નબિલ વિશે માહિતી મળી એનાથી આગળ ગયા એટલે બીવર બર્ડ અને ત્યાંથી આગળ ગયા એટલે વલ્ચર તો આટલા પક્ષીઓને આપણને માહિતી મળી છે અને હજી વધારે પક્ષીઓ વિશે આપણને માહિતી શુભાંગી અને દેવાંગી દ્વારા મળવાની છે તો ચાલો એના વિશે અભ્યાસ કરીએ અને જાણીએ મોર અબાઉટ અધર બર્ડ્સ ઓકે વલ્ચર જે છે એની 97% પોપ્યુલેશન છે એ લોસ થઈ ગઈ છે એ આપણે જોયું છે બરાબર એની પાછળ પણ માનવ જવાબદાર છે ચાલો શુભાંગી શું કહે છે લેટ સી દેટ શુભંગી સે ઇટ સિમ્પલી મીન્સ દેટ વી ધ હ્યુમન બિંગ્સ આર વેરી સેલ્ફિશ હવે જે આ વલ્ચરની પોપ્યુલેશન લોસ્ટ થઈ છે એની પાછળ શુભાંગી તારણ કાઢે છે કે ઇટ સિમ્પલી મીન્સ દેટ એનો ચોખ્ખો મતલબ એ છે કે વી ધ હ્યુમન બિંગ્સ આર વેરી સેલ્ફિશ આપણે માનવજાત
ખૂબ જ સ્વાર્થી છીએ. આપણે આપણા સ્વાર્થ માટે બીજા કોઈના કેર ફોર અધર લિવિંગ બિંગ્સ ઓન ધ અર્થ. આપણે જે આ પૃથ્વી ઉપર બીજા જીવો વસે છે એની સજ્જે કાળજી રાખતા જ નથી. આપણી ફરજ છે પણ આપણે કરતા નથી. વી ડુ નોટ કેર ફોર અધર લિવિંગ બિંગ્સ ઓન ધ અર્થ. વાય આર વી નોટ ડુઈંગ એનીથિંગ ટુ સેવ ધ બર્ડ્સ? વાય આર વી નોટ ડુઈંગ એનીથિંગ ટુ સેવ ધ બર્ડ્સ? કેમ પક્ષીઓને બચાવવા માટે થઈને આપણે કંઈ કરતા નથી? વાય આર વી નોટ ડુઈંગ એનીથિંગ ટુ સેવ બર્ડ્સ? હાઉ કેન વી હેલ્પ ધ બર્ડ્સ? હાઉ કેન વી હેલ્પ ધ બર્ડ્સ? આપણે પક્ષીઓને કઈ રીતના મદદરૂપ થઈ શકીએ? બરાબર, બે પ્રશ્નો જે છે શુભાંગીના પાછા આવ્યા છે, દેવાંગીનો જવાબ આપે છે. ચાલો જોઈએ શું સમજાવે છે આપણને દેવાંગી. સી, યુ કેન ઓફર ગ્રેઇન્સ એન્ડ વોટર ફોર બર્ડ્સ. ચાલો, પહેલા પક્ષીઓને તમે અનાજના દાણા અને પાણી આપી શકો છો, બરાબર, એને ઓફર કરી શકો છો એના માટે થઈને. નવા ડેઝ વી ગેટ ટુ સી વેરી ફ્યુ સ્પેરો, રાઈટ? નવા ડેઝ વી ગેટ ટુ સી વેરી ફ્યુ સ્પેરો, રાઈટ? નવા ડેઝ આજકાલ આપણે ખૂબ જ ઓછી ચકલીઓ પણ જોઈ રહ્યા છીએ, બરાબર છે, આપણે ખૂબ જ ઓછી ચકલીઓ છે જોવા મળે છે. સાચું કે તમે કહે છો? સાચું તે સાહેબ, બરાબર છે, કારણ કે આપણને બર્ડ્સ હવે ખૂબ રેર કેસમાં જોવા મળે છે. વેર વી હેવ, સોરી, વેર હેવ ધે ગોન? વેર હેવ ધે ગોન? તેઓ ક્યાં જતી રહી છે? દેવાંગીનો પ્રશ્ન શુભાંગીને, કે આ ચકલીઓ એટલી બધી પહેલાં હતી, અત્યારે કેમ નથી દેખાતી? બરાબર છે, ત્યાં જે શિશુવાર સર્કલ છે ત્યાં, જો મારા નાનપણની વાત કરું તો નાનપણમાં મેં એ વિસ્તારમાં ઘણી બધી વાર આંટા મારેલા, અને ત્યારે મેં જોયેલું કે જે આપણું બિલ્ડિંગ અત્યારે છે ત્યાં આગળ પણ નીલગીરીના વૃક્ષો ઘણા બધા હતા. સર્કલ જે છે, સર્કલમાં પણ વૃક્ષો હતા, ફાઉન્ટેન હતા, અને આસપાસ ઘણી બધી વનસ્પતિઓ હતી. અને જ્યારે ત્યારે ત્યાંથી નીકળીએ સાયકલ લઈને કે ચાલતા ચાલતા, એટલે પક્ષીઓનો જે અવાજ જે છે, પક્ષીઓનો કલરવ જે છે, એ મજા આવી જાય એવું હોય. ત્યાં માનવનો કોઈ અવાજ નહોતો. 1991-92-93ની વાત કરું છું કે એ સમયે ત્યાં આગળ માત્ર ને માત્ર તમને પક્ષીઓનો કલરવ જ સંભળાતો. માનવ વસાહત એટલી બધી ત્યાં આગળ ડેવલપ થયેલી નહોતી. અને ત્યાં એ બગીચો જે છે એમાં ઘણી વાર અમે બેસતા, તો ત્યાં આગળ પક્ષીઓ જે છે એમાં ખાસ કરીને આ ચકલીઓ, એમાંય ત્યાં ચોમાસાની સિઝન આસપાસનો સમયગાળો કે જ્યારે આ બધું ઘાસ લીલુંછમ હોય, અને માનવ કરતાં એ પક્ષીઓ ત્યાં વધારે વસાહત કરતા. અમે 2-3 બાળકો ત્યાં બગીચામાં બેઠા હોય, સામે 20-30 ચકલીઓ બેઠી હોય કે, બરાબર છે, પક્ષીઓ બેઠા હોય. એનો મતલબ એવો થયો કે ત્યારે આ પોપ્યુલેશન વધારે હતી. અત્યારે જોવા નથી મળતી. અત્યારે હું ત્યાં સ્કૂલે આવું છું, બરાબર, તો ત્યાં આગળ ખૂબ જ રેર કેસમાં ક્યારેક પક્ષીઓ જોવા મળે છે. નો ડાઉટ આપણા બિલ્ડિંગમાં ડવ, કબૂતર ઘણી બધી જગ્યાએ બેસે છે, બરાબર છે, પક્ષીઓનો એ આશરો છે જ તે. પરંતુ જે સિનેરિયો હતો એ સિનેરિયામાં ઘણો બધો ચેન્જ આવી ગયો છે. તો આ ચકલીઓ ક્યાં જતી રહી છે? દેવાંગીનો પ્રશ્ન અને આપણો પ્રશ્ન. તો શુભાંગી કહે છે, દેવ પરાપ પરહેપ્સ એટલે કદાચ, દે હેવ પરહેપ્સ ગોન ટુ ધેર મામાસ હોમ ફોર વેકેશન. શુભાંગી કહે છે, કદાચ એ વેકેશન કરવા એના મામાના ઘરે વહી ગઈ હશે. બરાબર, આ બધી ચકલીઓ ક્યાં ગઈ હશે? તો કે વેકેશન કરવા એના મામાના ઘરે વહી ગયા છે. દેવાંગી સેડ, વોટ અબાઉટ ધ અધર ડેઝ? અચ્છા, વેકેશન તો મહિનાનું હોય, તો બાકીના દિવસોમાં વોટ અબાઉટ ધ અધર ડેઝ? બાકીના દિવસોમાં ક્યાં હશે? ચાલો, લેટ્સ ક્લિયર દેટ. શુભાંગી સેડ, આઈ ડોન્ટ નો, વિલ યુ પ્લીઝ એક્સપ્લેન? મને ખબર નથી, તમે જ વર્ણવો, તમે જ એનું એક્સપ્લેન કરો, બરાબર છે, તમે જ વાત એ માંડીને કરો. દેવાંગી સેડ, દે હેવ લેફ્ટ અસ.
because we have destroyed their arms. They have left us. તેઓ એ આપણને છોડી દીધા છે. Because we have destroyed their arms. કારણ કે આપણે તેના મકાન જે છે, તેના ઘર જે છે, એ તોડી નાખ્યા છે. ઓકે, હવે અહીંયા આગળ બીકોઝ શબ્દ છે. બીકોઝ શું બતાવે છે? ઓકે, લેંગ્વેજ ફંક્શનનો એક પાર્ટ છે, શોવિંગ રીઝન, કારણ દર્શક શબ્દ છે બીકોઝ. બરાબર, તેઓ આપણને છોડીને જતી રહી છે કારણ કે આપણે એના ઘર તોડી નાખ્યા છે. બરાબર, તો આપણે એના ઘર કઈ રીતના તોડ્યા છે? શુભાંગી સિંહ, હાઉ, કઈ રીતના? આઈ હેવન ડન ધેટ મિસચીફ. મિસચીફ એટલે ભૂલ. આઈ હેવન ડન ધેટ મિસચીફ, મેં તો એ ભૂલ કરી નથી. બરાબર, એટલે કે મેં કાંઈ કોઈ ચકલીનું ઘર તોડ્યું નથી. બરાબર, આપણે તોડીને કેમ તમે કહો છો? મેં તો કંઈ એવું કર્યું નથી, મેં એ ભૂલ નથી કરી. દેવાંગી સેઝ, નો સ્વીટ હાર્ટ, ના વાલી, એવું નહીં. એકચ્યુઅલી વી હેવ ડિઝાઇન અવર હાર્ટ. Design our houses in such a way that the birds cannot enter into the house. ખરેખર તો આપણે એવા ઘરનું, અત્યારે આપણે જે ઘર બનાવ્યા છે એ એવી ડિઝાઇનવાળા બનાવ્યા છે કે એમાં આ પક્ષીઓ જે છે એન્ટર થઈ શકતા જ નથી. અત્યારના જે બંગલોઝ બને છે, ટેનામેન્ટ બને છે, એ બધાની ખરેખર રૂપરેખા જ એવી છે, એની ડિઝાઇન જ એવી આપેલી હોય છે કે એમાં પક્ષીઓ તો સેમ છે, પવન પણ આપણી મરજી સિવાય અંદર ન આવી શકે એવા મકાન બનાવ્યા છે. બરાબર, સાચી વાત ને? બારી બંધ કરી દઈએ, બારણા બંધ કરી દઈએ, બહારનો ગેટ બંધ કરી દઈએ, પવન એ અંદર ન આવી શકે આપણી મરજી સિવાય, એવા મકાન આપણે બનાવ્યા છે. અત્યારે જે મકાન આપણે જેને ડેવલપમેન્ટ કહીએ છીએ, બરાબર, ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કહીએ છીએ, એ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટને આધારે આપણે એવા મકાન બનાવ્યા છે કે એમાં ચકલાઓ કે હું એક પક્ષીઓ પણ આવી શકતા નથી. વી ડુ નોટ અલાઉ ધેમ ટુ નેસ્ટ ઇન અવર પ્રિમાઇસીસ. વી ડુ નોટ અલાઉ ધેમ ટુ નેસ્ટ ઇન અવર પ્રિમાઇસીસ. આપણો જે વિસ્તાર છે એમાં આપણે એને માળો બનાવવા દેતા નથી. બરાબર છે, આપણા વિસ્તારની અંદર આપણે એને માળો બનાવવા ઇવન દેતા નથી. દે ફીલ સેફ લિવિંગ વિથ અસ. દે ફીલ સેફ લિવિંગ વિથ અસ. એ લોકો આપણી સાથે રહેવાનું સુરક્ષિત સમજતા. દેટ્સ વાય વી કોલ ધેમ ધ હાઉસ સ્પેરો. અને એટલા માટે જ એને આપણે ઘર ચકલી તરીકે પણ ઓળખીએ છીએ, આપણે એને ઘર ચકલી પણ કહીએ છીએ. મીન્સ કે પહેલાંના જે મકાનો હતા એ મકાનો ઓસરીવાળા, નળિયાવાળા, માળિયાવાળા, ઝાળિયાવાળા આવા મકાનો હતા. અને ત્યારે આમ જોવા જઈએ મહેસૂસ કરી શકે એવું વાતાવરણ હતું. આપણા ઘરમાં જ પક્ષીઓ રહેતા, ઘરમાં જ તે જે માળિયું હોય તો એમાં પોતાનો માળો બનાવતા. બરાબર છે, ફળિયામાં એક બધું વૃક્ષ હોય તો એમાં એના માળા હોય, એને ખાવા પીવાનું મળી રહે. બરાબર, આ બધી બાબત હતી જે જૂના મકાનો હતા એમાં. બરાબર, લાકડાના બિલ્ડિંગ હતા તો એમાં એટલું બધું, અત્યારે જે ફિનિશિંગ એટલે અત્યારે બધી જે ફિક્સિંગ કરે છે એટલું બધું ફિક્સિંગ એમાં હતું નહીં, એને કારણે પક્ષીઓ આપણી સાથે રહી શકતા. પરંતુ અત્યારના આધુનિક મકાનો જે છે એમાં આપણે પક્ષીઓને અલાઉ કરતા નથી. બાય ચાન્સ, બાય મિસ્ટેક, જો એ આપણા રૂમમાં પ્રવેશી જાય તો એ પક્ષીને પોતાનો પ્રાણ ત્યજવો પડે છે. કારણ કે આપણા ઘરમાં ફેન એટલી સ્પીડથી ચાલતા હોય છે, જો ભૂલથી પણ એ બિચારું અંદર ગળી ગયું તો એ પંખાની ચપેટે આવી જશે, એ પોતાના પ્રાણ ગુમાવી નાખશે. તો આ બધી બાબતોને કારણે પક્ષીઓ જે છે, ખાસ કરીને આ ઘર ચકલી કે જે ઘર ચકલી તરીકે ઓળખાય છે, છતાં હવે આપણા ઘરમાં આવતી નથી. શુભાંગી સેઝ, વેલ, આઈ વોન્ટ ધેમ બેક એન્ડ આઈ એમ શ્યોર માય ફ્રેન્ડ વિલ ઓલ્સો હેલ્પ મી. બરાબર છે, આઈ વોન્ટ ધેમ બેક, મારે એમને પાછી લાવવી છે, ચકલીઓને પાછી લાવવી છે. એન્ડ આઈ એમ શ્યોર માય ફ્રેન્ડ્સ વિલ ઓલ્સો હેલ્પ મી, અને મને ખાતરી છે કે મારા મિત્રો પણ આમાં મને ચોક્કસ મદદ કરશે. બરાબર, એટલે કે હવે આજકાલ એ જાગૃતિ વળી પાછી આવી છે, લોકોને ખરેખર પક્ષીઓ ગમવા માંડ્યા છે અને પોતાના
प्रेमाइसिस में आवे गमे छे अने एनु लाइव एक्जाम्पल ए छे के सर्कले सर्कले चौके चौके आपणे स्पेरो हाउस वेचता फेरियाओ जोवा मळे छे अने लोको ए स्पेरो हाउस जे छे ए लावे छे पोताना घरे बराबर पोतानी बालकनी में फळिया में कोई वृक्ष छे तो त्यां एने टींगाड़े छे अने चकलीओने आवकारो आपे छे कि कम बेक आवो अमारी साथे पाछा रह्यो तो ए खूब ज सारी बाबत छे अने आपणे करवुं जोईए। देवांगी सेज ओके यू कैन प्रिपेर स्पेरो नेस्ट विथ द हेल्प ऑफ कार्डबोर्ड बॉक्सिस। चलो देवांगी कही है कि जो तारे चकलीओ ने पाछी लावी छे तो तारे स्पेरो नेस्ट माटे थईने कार्डबोर्ड बॉक्स माथी एनो माळो तैयार करवो जोईए। डू नॉट फीड बर्ड्स गाठियास एज इट इज वेरी हार्मफुल टू धेर स्टमक। अने आ पक्षीओने क्यारे गाठिया न खवड़ावा कारण के ए पक्षीओना पेट माटे खूब ज हानिकारक छे। आ एक सामान्य टेव छे लोकोने अने पक्षीओने ये भावे छे गाठिया जे छे खावानुं पक्षीओ खूब पसंद करे छे पण एने कारणे एनुं पेट खराब थई जाय छे ए हानिकारक छे एनी माटे। જેમ આપણી માટે જંક ફૂડ હાનિકારક છે એમ એની માટે ગાંઠિયા હાનિકારક છે પણ આપણને તોય ભાવે છે પાણીપુરી સમોસા બર્ગર પીઝા આ બધું આપણને ભાવે છે આપણી માટે એ હાનિકારક છે છતાં આપણને ભાવે છે તો પક્ષીઓ માટે આ ગાંઠિયા હાનિકારક છે તમે એને આપશો તો ખાઈ તો જશે પણ એની માટે હાનિકારક છે તો એને જો આપણે આપણા ઘર આસપાસ ચકલીઓ કબૂતર કે કોઈ પક્ષીઓ છે તો એને ગાંઠિયા ન આપવા ઓકે। Put some grains like rice, millet, etc. તમારી ઘર આસપાસ જો છે એ પક્ષીઓ તો ત્યાં તમે ચોખા કે બાજરું જાર એવું તમે અનાજના દાણા જે છે મૂકી શકો છો એન્ડ વોટર ઇન અ ડિશ અને એક ડિશમાં પાણી મૂકી શકો છો। They will surely come to play with you. તે ચોક્કસ આવશે તમારી સાથે રમવા। Then you and your friend can sing a song. અને પછી તમે અને તમારા મિત્રો એ ગીત ગાઈ શકશો। क्यों गीत चक्की बेन मारी साथे रमवा आवशो के नहीं आवशो के नहीं बराबर गायेलू छे ने आ गीत बाल मंदिर में बहु मजा आती एक साथ ऊंचा ऊंचा आवाजे बराबर जाने के चक्की क्या पण होय केटली पण दूर होय तो एने आपणो मेसेज मळी जाय एटला ऊंचा आवाज आपणे गीत गाता ओके अने मजा आती तो ફરીથી આપણે ગીત ગાવું છે અને ફરીથી જો ચકલીઓની આસપાસ રહેવું છે તો આ પ્રકારની પ્રેક્ટિસ આપણે કરવી પડશે આ પ્રકારના એફર્ટ્સ આપણે કરવા પડશે તો આ ચકલીઓ 100% આપણી પાસે આવશે અને આપણી સાથે રમશે। ક્લિયર ઓકે ચાલ શુભાંગી સેઝ વન મોર ક્વેશ્ચન દીદી શુભાંગી કહે છે દીદી હજી એક પ્રશ્ન છે દેવાંગી સેઝ ઓ શ્યોર अरे कोई बांधो नहीं पूछ। शुभांगी से प्लीज टेल मी अबाउट माइग्रेटरी बर्ड्स मने माइग्रेटरी बर्ड्स विषे थोड़ू क्यों बराबर माइग्रेटरी बर्ड्स एटले के स्थानांतरित पक्षीओ एटले के विदेशी पक्षीओ एटले के यायावर पक्षी जे बीजा देश माथी आपणा देश में आवे छे हवे एने विषे एक माहिती जे छे એ શુભાંગીને જોઈએ છે ઓકે આપણે પણ એ માઇગ્રેટરી બર્ડ્સ જે છે એની ઉપર ચર્ચા કરીશું બટ ઇટ વિલ ટેક લિટલ બિટ ટાઈમ વીલ ડિસ્કસ અબાઉટ માઇગ્રેટરી બર્ડ્સ ઇન નેક્સ્ટ લેક્ચર ઓકે આજે યુનિટ આઈ સુધી રાખીએ છીએ અને થોડી જે ચર્ચા આપણે કરી એ મુજબની ચર્ચાઓ જે છે એ વિશેષ તમને કરું છું કે ભાઈ આ ચકી બરાબર છે ચકલીઓ સ્પેરો હાઉસ એની વિશે એક હું સ્કૂલમાં જ વાળાભાઈએ ત્યાં 3-4 વૃક્ષો ખૂબ જ ઘટાટો મોટા મોટા વૃક્ષો ઉપરાંત એણે જે પોતાની દુકાન છે એનું છાપરું આ બધી જગ્યાએ એણે ઘણા બધા સ્પેરો હાઉસ મૂકેલા છે ઘણા બધા અને એમાં ઘણી બધી ચકલીઓ જે છે એ રહે છે બરાબર જેનો ઓલરેડી રિપોર્ટ જે છે ન્યૂઝ ચેનલમાં પણ આવી ગયો છે કારણ કે આવું કામ કરીએ છીએ ત્યારે લોકોની નજરે ચડીએ છીએ આપણે કે ઓહો આટલું ઉમદા કામ કરે છે
તો એ દુકાનવાળો જે છે સ્ટોરવાળો ભાઈ જે છે એ ચકલાઓ માટે આટલું કામ કરે છે. પરિણામે એની એક નામના ત્યાં સુધી ગઈ. હવે એની ગણતરી નહોતી કે હું આ બધું કરું આની માટે કરું, પરંતુ તમે જ્યારે કોઈ કામ કરો છો ને સારું કામ તો એની નોંધ લેવામાં આવે છે, બરાબર. કોઈ પણ દ્વારા એની નોંધ લેવાય છે, ઇવન ખુદા પણ એ બાબતની નોંધ લેતા હોય છે. તો એ પ્રકારની બાબત જે છે એ સરસ મજાની સામે આવેલી. અમે ઘણીવાર ત્યાં ચા પીવા માટે જઈએ અને જોઈએ કે સ્પેર હાઉસની અંદર નાના નાના બચ્ચાઓ ચકલીઓના જે છે એ ચકલીઓના નાના નાના બચ્ચા ઘણીવાર નીચે પડી જાય, પોતાનું ઘર જે છે એમાંથી નીચે પડી જાય. એ નીચે પડી જાય એટલે બીજી ત્રણ ચાર ચકલીઓ આવે ને બાજુમાં આવીને ચીંચી 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 કરવા જ માંડે. એટલે એ જે અવાજ કરે છે એ સાંભળીને દુકાનદારને ખબર પડી જાય છે કે ઓહો આ ચકલીઓ મને હેલ્પ માટે બોલાવે છે, એની મદદ માટે મને બોલાવે છે, કંઈક મુશ્કેલીમાં છે. એટલે દુકાનદાર ગ્રાહકોને પડતા મૂકી અને બહાર નીકળે અને બચ્ચાને લઈ અને એ જે સ્પેર હાઉસ છે એમાં પાછું મૂકી દે, એટલે ઓલી ચકલીઓ જે છે એનો અવાજ આવતો બંધ થઈ જાય. તો આવું ઉમદા કાર્ય, ખૂબ જ સરસ મજાનું કામ ઘણા બધા લોકો કરે છે, બરાબર. સલીમ અલીભાઈએ જે માહિતી આપી છે એ માહિતીને આધારે લોકો ઘણું બધું કામ કરે છે. નવમા ધોરણમાં તમે જે રેશમાવાળો પાઠ જોયો ફ્રેન્ડ ફ્રોમ ધ સ્કાય, એમાં પણ તમે જોયું કે જે નાનું એવું ડક જે છે એની માટે કેટલું બધું સેવા એ લોકો કરે છે, એને શું ભાવે શું ન એ ખવડાવવું, એને વેલ સ્ટ્રેન્થ આપવી, એ બધું કામ એમાં પણ આપણે જોયું. તો આવા ઘણા બધા ઇન્સિડન્ટ આપણી સામે હોય છે, કદાચ આપણે પણ એમાંથી એક હોય કે આપણે પણ પક્ષીઓ માટે કંઈક કરતા હોઈએ છીએ, બરાબર. તો પક્ષીઓ માટે આપણે આપણીથી થતી દરેક પ્રકારની હેલ્પ કરવી જોઈએ, કારણ કે એ મુક્ત પ્રાણી છે, બરાબર. આમ બધી ખબર પડે છે પણ છતાં એની સાથે આપણો રોલ જે છે એ ખૂબ જ અગત્યનો છે, એ આપણે પરફોર્મ કરવો જોઈએ. ઓકે, ચાલો હવે નેક્સ્ટ લેક્ચરમાં માઇગ્રેટરી બર્ડ્સ વિશે આપણે અભ્યાસ કરીશું.